નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ હતો આપણો કયા હતો? પરીક્ષા, ત્રીજા નંબરનો પાઠ, અને એના પછીનો પાઠ છે ચોથા નંબરનો બે ખાનાનો પરિગ્રહ. શું નામ છે એનું? બે ખાનાનો પરિગ્રહ. ખાનાની વાત કરી છે એટલે રેલવેના ડબ્બાની વાત કરી છે. પરિગ્રહ, પરિગ્રહ એટલે શું કહેવાય? ખપ કરતાં વધુ વાપરવું. ખપ એટલે જેટલી જરૂર હોય તેના કરતાં આપણે વધારે વાપરીએ તેને શું કહેવાય? પરિગ્રહ. અને એના લેખિકા કોણ છે? મનુબહેન ગાંધી. એના લેખિકા છે કોણ? છે મનુબહેન ગાંધી. અને એનો પ્રકાર પ્રસંગ લેખન છે. શું છે? પ્રસંગ લેખન. હવે મનુબહેન ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? કરાચીમાં થયો હતો. ક્યાં થયો હતો? કરાચીમાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના પિતરાઈ ભાઈ જસવંતલાલના પૌત્રી હતા. આપણે જાણીએ મહાત્મા ગાંધી વિશે તો બધા જ એને જાણતા હોય છે. કોણ છે? આપણા એ રાષ્ટ્રપિતા છે. અને એમના કોણ હોય છે? પિતરાઈ ભાઈ. કોણ હોય છે? જસવંતલાલના પૌત્રી હતા. કોણ? પેલા મનુબહેન ગાંધી. મનુબહેને બાપુના જીવન પ્રસંગોના સુંદર શૈલીમાં નિરૂપ્યા છે. એમણે એમના બાપુ એટલે કે મહાત્મા ગાંધી સાથે રહીને એમના જીવનના ઘણા એવા પ્રસંગોને આ સુંદર રીતે એણે નિરૂપણ કરેલું છે. આ પાઠમાં પણ પોતાનો અનુભવ, એ ગાંધી બાપુ સાથે રહી છે તે પોતાના અનુભવને આ પાઠમાં રજૂ કર્યા છે. તો જોજો, એનો ટૂંકમાં એનો ભાવાર્થ અહીં આપેલો છે, તો હું તમને કહું છું. આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબહેન ગાંધીજીની સગવડ અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બાના બે ખાના માંગી લે છે. કોણ? પેલા મનુબહેન. કોના માટે? ગાંધીજીની સગવડ માટે. એ શું કરે છે? ટ્રેનના ડબ્બાના બે ખાના માંગે છે. કેટલા ખાના? બે. હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા. એને તો હવાઈ જહાજમાં પણ મુસાફરી કરવાનું મળે છે, છતાં પણ એ શું કરે છે? ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા. મનુબહેને બે ખાના માગ્યા છે. કેટલા માગે છે? બે ખાના. એવી બાપુને ખબર પડતા પૌત્રી બાપુ ઠપકો આપે છે. કોણ થાય? એમના પણ પૌત્રી થાય, પણ એમના પિતરાય ભાઈ હોય છે, જસવંતલાલના પૌત્રી થાય, એટલે ગાંધી બાપુના પણ શું થાય? પૌત્રી થાય. તો એ પૌત્રીને પછી મીઠો ઠપકો આપે છે. શું કરવા? તો કહે છે, તેમજ સ્ટેશન માસ્તરને બોલાવી બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે. પોતાના ખપ કરતાં વધારે વાપરવું એ બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે. અને એ ઠપકો આપે છે. કોને? પેલા મનુબહેનને. અને કહે છે કે ખપ કરતાં, જરૂર કરતાં વધારે વાપરવું એક પ્રકારની હિંસા ગણાવે છે. અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસે છે. અહીં સાચા પિતા કોણ હોય એના વિશે કહે છે કે બાપુની છબી ઉપસે છે. હવે જોજો, કોણ હોય છે એની લેખિકા? મનુબહેન. પોતાનો પ્રસંગ છે એમની સાથે વિતાવે છે, ગાંધીજી સાથે રહીને. તો એ પ્રસંગને વર્ણવ્યો છે. તો જોજો, ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યો. એ ક્યાં જાય છે? રોજ કઈ? ઈસવીસન 1947ની 30મી માર્ચના રોજ નોઆખલીને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યું. યજ્ઞમાં એટલે શું કહેવાય? લોકસેવાનું કામ કરવા માટે. ઝંપલાવ્યું એટલે કે એ સાહસપૂર્ણ કામ કરવું. ગાંધીજી એ સાહસપૂર્ણ કામ કરવા માટે ઝંપલાવે છે, એટલે કે શું કરે છે? સાહસપૂર્ણ કામ કરવા તૈયાર થાય છે. કોણ? પહેલા ગાંધી બાપુ. પહેલું જ લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું. કોને મળવા માટે જવાનું થાય છે? લોર્ડ માઉન્ટબેટન એટલે કે ભારતના એક ગવર્નર અધિકારી હતા, અંગ્રેજ અધિકારી. એનું નામ શું હોય છે? લોર્ડ માઉન્ટબેટન. લોર્ડ એટલે કે કેમ? આપણે કોઈ પણ વ્યક્તિ મોટા હોય તેની આગળ શ્રીમાન કે શ્રીમતી એના માનવાચક શબ્દો હોય, તે પ્રમાણે તે સમય અંગ્રેજ લોકો પણ શું કયા શબ્દ ઉપયોગ કરતા? લોર્ડ. અને લોર્ડ માઉન્ટને મળવા માટે જવાનું થયું. વાઇસરોયે તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. જે વાઇસરોય, હવે વાઇસરોય કોને કહેવાય? કે અંગ્રેજોના સમયનો ભારતનો સર્વોચ્ચ અધિકારી. કોણ હોય છે? અંગ્રેજોના સમયમાં ભારતનો સર્વોચ્ચ અંગ્રેજ અધિકારી. કોણ હોય છે? અંગ્રેજ અધિકારી. તો એને શું કહેવાય? વાઇસરોય. તો એ વાઇસરોય ગાંધી બાપુને સેવા બેસીને બોલાવેલા હતા, વિમાનમાં બેસીને મળવા માટે બોલાવેલા. પણ જે વાહનોમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય? ગાંધીજીને વિચાર આવે છે કે જેમાં એમ કે કરોડો ગરીબો
મુસાફરી ન કરી શકે તેમાં મારાથી બેસી શકાય અને લોકોનું વિચારે છે અને પછી કહે કે મારાથી ના બેસાય એટલા માટે શું કરે છે એમ કહી તેણે તેનો ઇનકાર કર્યો અને એની ના પાડે છે કે મારે વિમાનમાં બેસીને આવવું નથી અને પછી અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આ ગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો અને પછી એવું વિચારે છે કે ના મારે તો આગગાડીમાં એટલે કે રેલવેમાં જવું છે અને મારું કામ તો હું સારી રીતે કરી લઉં છું એંગે એટલા માટે એ શું વિચારે છે મારે તો આગગાડીમાં જ આવવું છે નિશ્ચય એટલે વિચાર કરે છે કોણ ગાંધી બાપુ ગરમી અસહ્ય હતી એટલી બધી ગરમીના દિવસો સહન ન થાય એવી બધી એટલી ગરમી હતી 24 કલાકનો રસ્તો હતો કેટલા 24 કલાકનો વળી સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોની મેદની જામતી હતી લોકોને ખબર પડે છે કે ગાંધીબાપુ આ ટ્રેનમાં આવવાના છે એટલે એમના દર્શન માટે ઘણા બધા લોકોની ભીડ જામતી મેદની એટલે ભીડ કહેવાય શું કહેવાય ભીડ કહેવાય તો એ ભીડ જામતી હતી શું કરવા લોકો ગાંધીબાપુને મળવા માટે છતાં કંઈ પણ તકલીફની એમને ક્યાં ખેવ ના હતી કોણ કહે છે પહેલાં લેખિકા એમણે પોતે લખેલું છે એટલે કહે છે તકલીફની એમને ક્યાં ખેવ ના હતી એમને એટલી બધી તકલીફ થાય છે પણ પોતે ખેવના એટલે શું કહેવાય કાળજી એમને પોતાની તકલીફની ક્યાં કાળજી હતી એમ કરીને લેખિકા કોને કહે છે ગાંધીબાપુને કહે છે એ વિચારે છે એમણે મને બોલાવીને કહ્યું કોણ બોલાવે છે ગાંધીબાપુ કોને બોલાવે છે એમના પૌત્રી એમની સાથે હતા એ મનુબહેનને જો આ યજ્ઞમાં તો એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું મેં નોઆ ખાલી જતાં તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી એને બોલાવે છે કોને લેખિકાને મનુબહેનને બોલાવે છે અને કહે છે કે દિલ્હીમાં તો હું પહેલો વહેલો જાઉં છું એમ કે મેં નોઆ ખાલી જતાં તો નિશ્ચય કર્યો છે એમ કે ત્યાં મરવું અથવા કરવું એને સાથીઓ જે છૂટા કરવાના છે તેમને છૂટા કરીને અને મારા યજ્ઞમાં તારે ભાગીદાર થવાનું છે એટલા માટે મેં તને રજા આપી છે તારે મારી સાથે આવવાનું છે એમ કરીને કોણ કહે છે ગાંધીબાપુ કોને કહે છે લેખિકા એટલે એમના પૌત્રી થાય મનુબહેનને કહે છે તું સાથે જ રહી એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ સુંદર વગેરે છે એમ કે તું નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમ બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુન્નર એટલે બધું તોફાન એવું તો છે જ એમ કે પણ આપણે તો જવાનું છે અને મૃદુલાબહેન તો રહેશે એમ કે અહીં તો કોણ રહેશે સેવા માટે અર્થે મૃદુલાબહેન કરી એક હોય લોકસેવાની કામ કરવા માટે એક વ્યક્તિ હોય છે સ્ત્રી હોય છે એમનું નામ શું હોય છે મૃદુલાબહેન તો એ મૃદુલાબહેન તો છે જ મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં ઈચ્છે એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું એમ કે તને છોડીને કેમ કરીને જાઉં એમ કે એ બધું કામ તો પહેલાં મૃદુલાબહેન કરી લેશે એમ કે અને તું પણ નહીં ઈચ્છે કે તું અહીં એકલી રહે એટલે તારે મારી સાથે આવવાનું છે એમ કરીને કોણ કહે છે ગાંધીબાપુ કોને કહે છે મનુબહેનને કહે છે કોણ હોય છે એમના પૌત્રી હોય ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો ગાંધીબાપુ એને બોલાવે છે અને સલાહ આપે છે અને શું કહે છે કે ઓછામાં ઓછો સામાન લેવાનો છે બને ત્યાં સુધી જેટલી જરૂર હોય તેટલો સામાન લેવાનો અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હં અને કહે છે ગાંધીબાપુ કોને કહે છે પેલા મનુબહેનને કે જોજે કે તને જેટલું કીધું છે ઓછામાં ઓછો સામાન લેવાનો અને ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો પણ આમાં તારી બહુ કસોટી છે એટલે તારી બહુ પરીક્ષા છે હા એમ કરીને ગાંધીબાપુ કોને કહે છે એમના પૌત્રી મનુબહેનને કહે છે મેં સામાન તો ઓછામાં ઓછો લીધો મનુબહેન તે જ કહે છે એટલે બધો સામાન ઓછામાં ઓછો લે છે જેટલી જરૂર હોય તેટલો જ લે છે પણ સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડી મને આરામ નહીં મળે એને વિચાર આવે છે કે સામાન તો ઓછો લેવા કીધો છે એટલે હું તો ઓછો લઈશ અને લે પણ ઓછો છે પણ એને એવો વિચાર આવે છે મનુબહેને કે જો જ્યાં સ્ટેશન આવશે ત્યાં તો લોકો એટલી બધી ભીડ રહેશે કે દર્શનાર્થીઓને એટલે કે ગાંધીબાપુને મળવા માટે એટલી ભીડ રહેશે તો સહેજે મને આરામ મળશે નહીં એવું વિચારે છે કોણ પેલા મનુબહેન વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ
બધો જ અવાજ આવશે. આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. એને એમ થાય છે કે સહી જઈ આરામ નહીં મળે અને ફંડ ઉઘરાવવાનો પણ મને શું થશે, વધારે મુશ્કેલી પડશે, ગણવું પડશે, તો આ બધો અવાજ આવશે તો હું કેવી રીતના બધું કામ કરી શકીશ. એટલા માટે એ કેટલા ડબ્બા એ કરે છે, પસંદ કરે છે બે ખાનાવાળો. અને ફંડ શું કહેવાય કે વિકાસના અર્થે ઉઘરાવવામાં આવતો એક ફંડ હોય, ફાળો કહેવાય, આપણે પૈસા ઉઘરાવીએ તો તેને ફંડ ઉઘરાવવો કહેવાય. તો એ લોકો જ્યાં પણ સ્ટેશને હોય ત્યાં ગાંધી બાપુ લોકો શું કરતા, સ્ટેશને જેટલો કોઈ પણ વ્યક્તિ અમુક પૈસા આપે તે બધા ઉઘરાવતા અને એનો હિસાબ રાખતા અને એની સેવાના અર્થે એ પૈસાને કરતા વાપરતા હતા. એટલે એ વિચારે છે કે સ્ટેશને જે કંઈ ફાળો આવે તે ઉઘરાવવાનો. આમ વિચારીને બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીની સુવા બેસવાનું રાખ્યું. એણે બે ખાનાવાળો ડબ્બો પસંદ કરે છે તો એક ડબ્બામાં શું કરે છે, સામાન રખાવે, જે કંઈ જરૂરિયાતની વસ્તુ હતી તે બધી એ ખાનામાં મૂકે છે અને બીજા ડબ્બામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખે. અને બીજા ડબ્બામાં પૂજ્ય બાપુજી એટલે ગાંધી બાપુ માટે શું, સુવા બેસવાની માટે વ્યવસ્થા કરે છે. કોણ? મનુ બહેન. પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગે ઉપડે છે અને એ લોકો જાય છે ક્યાંથી, પટણાથી દિલ્હી જતી ટ્રેનમાં બેસે છે. તો કેટલા વાગ્યાનો સમય છે, 9:30 વાગે ઉપડે છે એટલે ત્યાંથી ઉપડે છે. બાપુજી અને હું 9:25 વાગે સ્ટેશને આવ્યા. એ લોકો 5 મિનિટ વહેલા આવી જાય છે, 9:25 વાગે આવી જાય છે ક્યાં, સ્ટેશને. લોકોની ભીડ અસહ્ય હતી. લોકોને ખબર હોય છે કે આટલા વાગે ગાંધી બાપુ જવાના છે તો લોકો એને દર્શન માટે આવે છે, તો એટલી બધી ભીડ હતી પણ અમે ચડી ગયા. બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા, એ તો એક એક મિનિટ ક્યાં ક્યાં હોય તેનો સદુપયોગ કરતા હતા. એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યો. એમણે તો 5 જ મિનિટ થઈ ફંડ ઉઘરાવતા અને ફંડ ઉઘરાવી નાખે છે, પૈસા મેળવી લે છે. 9:30 વાગે ટ્રેન ચાલી. કેટલા વાગ્યાનો સમય હતો, 9:30 વાગે, અને 9:30 વાગે ટ્રેન ઉપડે છે. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા હતા. કેટલા વાગે લેતા હતા, 10 વાગે બપોરનું ભોજન. હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ. એ જાય છે, એમને ખબર હોય છે કોને, એમના પૌત્રીને, કે એમને 10 વાગે ભોજન જોઈશે, એટલા માટે ખાવાની તૈયારી કરવા માટે એ બીજા ખાનામાં જાય છે અને ખાવાનું જમવાનું તૈયાર કરવા માટે જાય છે. થોડી વારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી એ પોતાનું કામ કરીને પછી પાછા બીજા ખાનામાં જાય છે. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું ક્યાં હતી, મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી. બીજા ડબ્બામાં થોડી વારે જાય છે ત્યાં બાપુજી બેઠા હતા, ત્યારે બાપુજીને પૂછે છે કે ક્યાં હતી, ત્યારે શું કહે છે, અહીં એમ કે આ ડબ્બામાં ખાવાનું તૈયાર કરતી હતી. તેમણે મને બારીએથી બહાર નજર નાખીને જોવાનું કહ્યું. એને કહે છે, ત્યારે કહે છે ને, ત્યારે કહે કે અહીં ખાવાનું તૈયાર કરતી, ત્યારે બાપુજીને શું કહે છે, જોઈ કે તું બારીની બહાર જોઈ કે, અને જોવાનું કહે છે. કોને? પેલા મનુ બહેનને. મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે. એને પણ એવો વિચાર, જ્યારે જોવાનું કહે છે ત્યારે એને અહેસાસ થાય છે કે કદાચ મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે એટલા માટે મને આવું કહે છે. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા, મને મીઠો ઠપકો મળ્યો. અને જોઈ છે ત્યારે આજુબાજુ જે લોકો બીજા ટ્રેનના પાછળ આજુબાજુના ડબ્બામાં લોકો શું કરતા હતા, ભીડ, બધા લોકો લટકેલા હતા, એ લોકોને બેસવા માટે વ્યવસ્થા ન હતી એટલા માટે લોકો શું કરે, લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો. ઠપકો આપે છે એને, સલાહ આપે છે. કોણ? ગાંધી બાપુ. આ બીજા ખાનાનું તે કહ્યું હતું. પછી એને કહે છે ગાંધી બાપુ કે આ બીજા ખાનાનું તે કહેલું. મેં કહ્યું હા બાપુજી, હું અહીં જ બધું કામ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, તેથી આપને તકલીફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કર્યું. એ ત્યારે કહે છે ગાંધી બાપુ કે આ બીજા ખાનાનું તે કહ્યું હતું. ત્યારે મનુબહેન શું જવાબ આપે છે ગાંધી બાપુને, કે હા બાપુજી, કે હા આ બીજા ખાનાનું તો મેં જ કહેલું. કેમ? કારણ કે બધું કામ તો મેં અહીંયા જ કરું છું, સ્ટવ ઉપર દૂધ ગરમ કરું, વાસણો સાફ કરું, અને તમને કોઈ જાતની તકલીફ ન પડે એટલા માટે મેં જ આ બીજા ખાનાનું નક્કી કર્યું હતું. એમ કરીને મનુબહેન કોને કહે છે, ગાંધી બાપુને. તો આ અધૂરો પાઠ મેં ચલાવેલો છે, પછી આના પછીનો અધૂરો પાઠ હું બીજા વિડીયોમાં કહીશ. અને આ પાઠના જે શબ્દાર્થ લખેલા છે બોર્ડ પર તે તમારે એકવાર નોટમાં લખવાનું. એ તમારી આજની
પ્રવૃત્તિ છે.